एसएमसी कमिश्नर ओन कोरोना मनपा कमिश्नरे वोर्ड रूम नी मुलाकात करी कोरोना अंगे सर्वेलेंस टीम नी कामगिरी नो चितार मेळव्यो। मनपा कमिश्नर बच्छा निधि पानी ए सर्वेलेंस टीम अंगे वात करता कह्यु के 104 अने 108 ना दर्दी ने हॉस्पिटल जवामां कोई तकलीफ न पड़े ए अंगे कामगिरी कराई रही छे। कंटेनमेंट जोन ने कॉम्बिंग ऑपरेशन करवा माटे पण आदेश अपाया। कोरोना पॉजिटिव केसमां घटाडो नोंधायो पण संक्रमण यथावत छे जेथी काळजी राखवी। 3 अठवाडिया पहला 339मी वधु दर्दी आवता जे घटी ने मात्र 80 थया। 104 मान आवता कॉल 260मी घटी 60 थया। ऑक्सिजन नी जरूरियात पण घटी छे 200 मेट्रिक टन थी घटी ने 160 मेट्रिक टन थई। सेकेंड वेवमां केस घट्या छे। 257 जेटला धन्वंतरी रथ कार्यरत छे। 250 जेटला संजीवनी रथ पण कार्यरत छे। सिविल अने स्मीमेर हॉस्पिटलमां 25% जेटला ऑक्सिजन बेड ऑक्युपाइड छे। 75% बेड खाली छे। शहेरमां 43% बेड ऑक्युपन्सी 47% बेड खाली छे। हॉस्पिटलमां दर रोज 30,000 नुं टेस्टिंग थाय छे। હવે જે કામ કરવાનું છે એ એકદમ મન લગાવીને નાકેનો કેસ ખોદીને આપણો એરિયા એકદમ ઝીરો થઈ જે વસ્તુ અત્યારે છે એ હર્ડ ઇમ્યુનિટી વાળું નથી એટલે લોકો કહે છે ને હર્ડ ઇમ્યુનિટી આવી જશે આ વાયરસ હર્ડ ઇમ્યુનિટી વાળું નથી કેમ તમે પૂછો કેમ હર્ડ ઇમ્યુનિટી વાળું તમે ડોર ટુ ડોર જઈને કરી રહ્યા છો તમે સર્વેલન્સ કન્ટેનમેન્ટ એરિયામાં કરી રહ્યા છો તમે કન્ટેનમેન્ટ એરિયા સિવાયમાં પણ તમે સર્વેલન્સ કરી રહ્યા છો કન્ટેનમેન્ટ એ છે કેસ ધીરે ધીરે ઘટવા માંડ્યા છે પરંતુ આપણા સર્વેલન્સ કોઈ પણ રીતે ઓછો નહીં થવું જોઈએ કોઈ પણ રીતે આપણા ગાર્ડ લોયર ના થવું જોઈએ આપણે સંપૂર્ણપણે આપણી જે ગાર્ડ છે એને કન્ટિન્યુઅસલી રાખવાનું છે કારણ કે કોઈ બહારથી આવ્યા કોણ બહારથી આવ્યા એ ક્વોરન્ટાઇન શ્રી સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ તથા મીડિયાના તમામ પ્રતિનિધિઓ આજે હું તમામને આવકારું છું અને આજે આ બધા રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ ઉપર છો અને આ રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ છે એની અંદર અમારે વોર રૂમ ચાલે છે વેક્સિનેશન સેન્ટર ચાલે છે બાજુમાં ઉપસ્થિત તમામ હાર્દિક સ્વાગત કરું છું અને મહેરબાન કમિશનરશ્રીને હું વિનંતી કરું છું કે અમારા સ્ટાફની સાથે કે જેઓ અવિરત છેલ્લા 1 વર્ષથી વધારેમાં કામ કરી રહ્યા છે અને તમામ લોકો એક્ટિવ સર્વેલન્સ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે તો અમારા સ્ટાફની સાથે સાહેબને વિનંતી કરું છું કે થોડી વાત રસીકરણ બાબતે આપણે 80થી વધારે રસીકરણ કેન્દ્રો અત્યારે ઓપરેશનલ છે અને 2 જે અલગ અલગ પ્રકારના રસી છે કોવિશિલ્ડ માટે અલગ વ્યવસ્થા અલગ કેન્દ્રો અને કોવેક્સિન માટે અલગ કેન્દ્રો કરવામાં આવ્યા છે જે કોવિશિલ્ડનું રસી છે એના માટે પણ 18-44 વર્ષના અને 45થી ઉપરના અલગ કેન્દ્રો કરવામાં આવ્યા છે એ પણ એ પ્રકારે કોવેક્સિનના પણ અલગ કેન્દ્રો રહેલા છે 18-44 વર્ષ સુધી જે લોકો રજિસ્ટ્રેશન કરે એ રજિસ્ટ્રેશન જ્યારે કરે છે ત્યારે એમને જ્યારે પણ પોર્ટલ ખુલે છે ત્યારે એમને અપ્લાય કરવાથી એમને જે નજીકના વેક્સિનેશન સેન્ટર એમને ઉપલબ્ધ થાય છે અને એ મેસેજ બતાવ્યાથી 18-44 વર્ષના તમામ લોકોને રસીકરણ કરવામાં આવી રહ્યા છે 45થી ઉપરના તમામ લોકોને એક પ્રાયોરિટી નક્કી કરવામાં આવ્યા છે જે સૌથી જૂના રસી લીધા છે અને જે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ 6 અઠવાડિયાથી 12 અઠવાડિયા સુધી રસીના સેકન્ડ ડોઝ કોવિશિલ્ડના લેવાનું રહે છે કોવિશિલ્ડના જે રસી છે એ લોકો જે સૌથી જૂના લીધેલા હોય એમને પહેલાં આપણે મેસેજ આપીએ છીએ
અને એમના પહેલા રસીકરણ માટે આપણે ઇન્વાઇટ કરીએ છીએ, એમને રસીકરણ કેન્દ્ર ઉપર બોલાવીએ છીએ. એટલે મારા વિનંતી તમામ લોકોને એ છે કે 45 વર્ષથી ઉપરના ઉંમરના લોકોને જે સેકન્ડ ડોઝ લેવા માંગે છે એ આપણના જે પ્રાયોરિટી પ્રમાણે જે લોકોને મેસેજ જાય છે, જે સૌથી જૂના રસી લીધા છે 6 અઠવાડિયાથી 12 અઠવાડિયા વચ્ચે સૌથી જૂના જે છે એમને પહેલાં તક આપીને, દાખલા તરીકે અત્યારે 1 માર્ચથી 4 માર્ચ સુધી અને 4 માર્ચથી 7 માર્ચ સુધીના જે લોકો રસી લીધા છે એ લોકોને અત્યારે મેસેજ જાય છે, એ પ્રમાણે જે લોકોને મેસેજ જાય એ લોકો રસીકરણ લેવા માટે કેન્દ્ર ઉપર આવવા માટે વિનંતી છે. લોકો આ મેસેજ સાથે આવે તો રસીકરણ કેન્દ્રમાં વેક્સિન આપવામાં આવી રહ્યા છે. લોકો કોઈપણ રીતે મેસેજ વગર રસીકરણ કેન્દ્રમાં નહીં આવે, અને એમના બારો આવે ત્યારે અહીંયાથી એમને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે.